નમસ્કાર મિત્રો, સૌરાષ્ટ્ર ક્રાંતિમાં આપનું સ્વાગત છે. લોકો ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે શું શું કરતા હોય નજરે પડે છે, એનો એક તાજો દ્રશ્યો અને એક તાજો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણાના તાલુકા પંચાયતના એક સભ્યે એવો દાવો કર્યો છે કે અમેરિકામાં ગેરકાયદેસર જવા માટે ફ્રાન્સના એક સરકારના ધ્યાનમાં આવ્યું અને કહેવાય છે કે એક આખી ફ્લાઇટ બુક કરવામાં આવી હતી અને એ ફ્લાઇટ દ્વારા અમેરિકામાં જવાનો આખો ગેરકાયદેસર જવાનો એક આખો પ્લાન ઘડાયો હતો અને એ પ્લાનનું કનેક્શન છે ગુજરાત કનેક્શન જોવા મળ્યું. ફ્રાન્સની સરકારે એમ કહેવાય છે કે એમના ધ્યાનમાં આવતા એક્શનમાં આવી છે અને આખું આનું કનેક્શન ગુજરાત મળ્યું છે. જોઈએ કે મહેસાણા તાલુકા પંચાયતના સભ્યો કે જેણે શું મોટો દાવો કર્યો છે, જોઈએ આપણે આ વિડીયોમાં. દિનેશભાઈ સુથાર, ગામ આખત, તાલુકા પંચાયત સદસ્ય, મહેસાણા. દુબઈથી નિકારાગુઆ જવા નીકળેલી ફ્લાઇટ ફ્યુઅલ ભરવા માટે ફ્રાન્સમાં લેન્ડ થયેલી, જે દરમિયાન ગુપ્ત માહિતી ત્યાંની ગવર્મેન્ટને મળેલી કે આ આખી ફ્લાઇટ અનલીગલી મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં ઘૂસવાની ફિરાકમાં છે. તે બાબતે તપાસ થતો આ મામલો સમગ્ર ત્યાંની કોર્ટમાં દાખલ થયેલ કે આ ફ્લાઇટમાં સાચી માહિતી શું છે. તો આજે પાકા ન્યૂઝ એવા છે કે આ ફ્લાઇટ લીગલી કાયદેસર આ લોકો જવા માટે પ્રયત્ન કરતા હતા નિકારાગુઆ. એમાંથી હોઈ શકે છે કદાચ 10% અનલીગલી હોય પણ શકે, બાકી કાયદેસરની પ્રક્રિયાથી જ આ લોકો દુબઈથી નિકારા જવા નીકળેલા. ત્યાંની ગવર્મેન્ટે 24 કલાકમાં, ફ્રાન્સની ગવર્મેન્ટે એવું નક્કી કર્યું છે કે ભાઈથી તાત્કાલિક આ ફ્લાઇટ કોઈપણ કન્ટ્રીમાં લેન્ડ કરવી એટલે દેશ છોડી દેવા માટે પરમિશન આપવામાં આવેલ છે. દિનેશભાઈ, આખું જે આ વિસ્તારમાંથી લોકો ગેરકાયદેસર ફરેન જાય છે, કેવી રીતે આખું નેટવર્ક ચાલે છે? આમાં લોકો અનલીગલી યુએસમાં ઘૂસતા હોય છે, જેમાં ડોલરનું જેટલું કદ વધે છે અને પૈસા કમાવાની જેટલી વધારે ગિલસા હોય છે એ પ્રમાણે આ લોકો આ રીતે લીગલી કે અનલીગલી, લીગલીમાં 10% લોકો લીગલી વિઝા લે છે, બાકીના 90% અનલીગલી ઘૂસતા હોય છે. જે મેક્સિકો બોર્ડર ક્રોસ, મેક્સિકોની અંદર અનલીગલી ઘૂસ્યા પછી તેઓનું એસએલએમ કાર્ડ લેતા હોય છે. એસએલએમ કાર્ડમાં એવું સિસ્ટમ છે કે તે દેશમાં રહેવાની પરમિશન કાયદેસરની મળતી હોય છે. મેક્સિકો બોર્ડરમાં ઘૂસ્યા પછી જે કાર્ડ મળે છે, કાર્ડના અનુસંધાને એ લોકો 15 મહિને અમેરિકાની બોર્ડરમાં ઘૂસવાનો પ્રયત્ન કરે છે. એમાં સફળતા મળે છે ત્યારે અમેરિકાની ગવર્મેન્ટ એમને એસએલએમ કાર્ડ આપે છે, એમને રહેવા માટેની પરમિશન આપે છે અને આખો કેસ કોર્ટમાં દાખલ થતો હોય છે. એ કોર્ટમાં તમે સાબિત કરી શકો કે તમારે યુએસએમાં તમે રહેવા માગો છો, તમને તમારા દેશમાં રહેવા માટે ભય છે એવું સાબિત કરી શકો તો તોનું કાર્ડ તમને મળી જતું હોય છે રહેવા માટેનું. આપણા વિસ્તારના કેટલા લોકો આ રીતે ગેરકાયદેસર ગયા? ઓલરેડી તો આ ટોટલી ઉત્તર ગુજરાતના કેટલા લાખોની સંખ્યામાં માણસો છે બધા ઘૂસવાવાળા, પણ ત્યાંની ગવર્મેન્ટ લિબરલ છે અને એમાં બાઇડન ગવર્મેન્ટમાં વધુ સફળતા મળી છે લોકોને ઘૂસવા માટેની. ટ્રમ્પ ગવર્મેન્ટ જ્યારે હતી ત્યારે બોર્ડર, મેક્સિકો બોર્ડર ઉપર એ લોકોએ અનલીગલી લોકો ના ઘૂસે એના માટે દિવાલ બનાવવાની તૈયારી કરી હતી, પણ અનુસંધાને ગવર્મેન્ટ એમની